સ્ટુડન્ટ્સ, કેમેસ્ટ્રી બાય નિમેશ સર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજનો ટોપિક છે આપણો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. તો મિત્રો, ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ક્યારે ડેવલપ થાય? તો જ્યારે ચાર્જનું સેપરેશન થાય. મિત્રો, ગેલ્વેનિક સેલમાં આપણે જોઈ ચૂક્યા કે જ્યારે ચાર્જનું સેપરેશન થાય ત્યારે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ઉદ્ભવ થાય. તો મિત્રો, લખી દઈએ કે ઇલેક્ટ્રો પોટેન્શિયલ ક્યારે ઉદ્ભવ થાય? જ્યારે સેપરેશન ઓફ ચાર્જ, ચાર્જનું સેપરેશન થાય ત્યારે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ઉત્પન્ન થાય. તો મિત્રો, એના માટે આપણે ગેલ્વેનિક સેલની વાત કરી ચૂક્યા. ફરીથી એકવાર ગેલ્વેનિક સેલ દોરી દઈએ. આપણે શું લીધું હતું? બે ચેમ્બર. ઓકે મિત્રો, બે કન્ટેનર અથવા ચેમ્બર. ત્યારબાદ શું કીધું હતું? એક કન્ટેનરમાં શું લીધું હતું આપણે? ઝીંકનો ઇલેક્ટ્રોડ. મિત્રો, તો હું દોરું છું આ ઝીંકનો ઇલેક્ટ્રોડ. પણ એના માટે ખાસ એક વસ્તુ કહેવાની કે જ્યારે તમે જે ઇલેક્ટ્રો લીધો હોય એને એના જ સોલ્યુશનમાં ડીપ કરો. ધારો કે મેં ઝીંકનો ઇલેક્ટ્રોડ લીધો છે, તો મારે જેને ઝીંકવાળા સોલ્યુશનમાં ડીપ કરું ત્યારે ચાર્જનું સેપરેશન થાય અને પોટેન્શિયલ ઉત્પન્ન થાય. તો મિત્રો, અહીં સોલ્યુશન શેનું લીધું હતું આપણે? ZnSO4. એટલે મિત્રો, આ દોરી દઈએ આપણે ZnSO4 એક્વિયસ સોલ્યુશન. ફરીથી એકવાર મિત્રો સમજી લો કે જેનો ઇલેક્ટ્રોન લીધો હોય, જેનો ઇલેક્ટ્રોડ લીધો હોય એનું જ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન લઈએ, બરોબર, ત્યારે ચાર્જ સેપરેશન થાય અને પરિણામે સોલ્યુશનમાં પોટેન્શિયલ ઉત્પન્ન થાય. ઓકે, એવી જ રીતે મિત્રો આ કન્ટેનરમાં શેનો ઇલેક્ટ્રોડ લીધો હતો આપણે ગેલ્વેનિક સેલમાં? કોપર. તો મિત્રો, કોપર ઇલેક્ટ્રોડ. આ મિત્રો શેનો ઇલેક્ટ્રોડ છે? કોપર. તો સોલ્યુશન પણ શેનું લેવું પડશે? કોપર ધરાવતું હોય, Cu+2 આયન ધરાવતું હોય, એ જ કોપર સલ્ફેટ. તો મિત્રો, અહીંયા સોલ્યુશન કયું લીધું તો આપણે? કોપર સલ્ફેટ એક્વિયસ સોલ્યુશન. હવે મિત્રો જો, જેમ રિએક્શન આગળ જતી હતી આપણે એ પણ જોયું હતું કે જ્યારે જે રિએક્શન સ્ટાર્ટ નહીં થયું હોય ત્યારે ઇનિશિયલ Zn+2 અને SO4-2. કેમ કે ZnSO4માં શું હોય? Zn+2 અને SO4-2 બંનેની મોલર કોન્સન્ટ્રેશન કેવી છે? સેમ, જ્યારે રિએક્શન સ્ટાર્ટ થઈ નથી, મતલબ કે ચાર્જનું સેપરેશન નહીં થયું હોય. હવે મિત્રો જો કે આ સાઈડનો ભાગ આપણે જોયું તો શું હતું? લેફ્ટ સાઈડ. આ સાઈડનો ભાગ રાઈટ સાઈડ. હવે ત્યારબાદ આ બંને ઇલેક્ટ્રોડને એક વોલ્ટ મીટર દ્વારા જોઈન્ટ કરેલું અથવા બલ્બ દ્વારા. ઓકે, હવે મિત્રો શું થયું હતું? અહીંયા શું થતું હતું કે Zn+2 ઝીંકના ઇલેક્ટ્રોડમાંથી Zn+2 મિત્રો ક્યાં આવતા હતા? સોલ્યુશનમાં. ઓકે મિત્રો, સોલ્યુશનમાં Zn+2 અને કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરશે? બે ઇલેક્ટ્રોન. તો બે ઇલેક્ટ્રોન, પરિણામે આ ઇલેક્ટ્રોડ કેવો થતો હતો? નેગેટિવ. એટલે આપણે અહીંયા લખ્યું હતું નેગેટિવ ટર્મિનલ, બરોબર. અને ઓક્સિડેશન રિએક્શન એટલે એને શું કહીશું? એનોડ. તો મિત્રો અહીંયા લખી દઈએ આપણે શું થતું હતું? Zn-માંથી Zn+2+2 ઇલેક્ટ્રોન. કઈ પ્રક્રિયા છે મિત્રો? ઓક્સિડેશન પ્રક્રિયા. ત્યારબાદ મિત્રો એવું જ સેમ કોપર સલ્ફેટમાં પણ થશે. શું થતું હતું કે આ બે ઇલેક્ટ્રોન આ તાર અથવા વાયર મારફતે ક્યાં આવતો હતો? આ સાઈડ. પરિણામે શું થતું હતું મિત્રો? અહીંયાથી Cu+2 પોઝિટિવ આયન એ ઇલેક્ટ્રોડ તરફ દાખલ થતા હતા. પરિણામે આખો ટર્મિનલ, આખો ઇલેક્ટ્રોડ કેવો થશે? પોઝિટિવ. એટલે આપણે શું લખ્યું હતું? પોઝિટિવ ચાર્જ. એને શું કહેવાય? કેથોડ. અને કઈ પ્રક્રિયા છે મિત્રો? રિડક્શન પ્રક્રિયા. અને એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા. હવે જે મેઇન અગત્યની વાત છે એ મિત્રો જુઓ, અહીંયા પણ રિએક્શન લખી દઈએ. રિડક્શન પ્રક્રિયા, Cu+2 બે ઇલેક્ટ્રોન કોણે ગુમાવેલા? ઝીંકે ગુમાવેલા જ બે ઇલેક્ટ્રોન. કોપર ઇલેક્ટ્રોન મેળવશે અને રૂપાંતર શેમાં પાવશે? Cu-માં. ઓકે મિત્રો, ત્યારબાદ જો હવે શું થશે? ધીમે ધીમે આપણે આગળ ઓબ્ઝર્વેશન કર્યું હતું એ પ્રમાણે કે જેમ જેમ રિએક્શન આગળ જશે એમ શું થશે કે Zn+2 સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશનમાં આવતા જશે. પણ એક શબ્દ મિત્રો વાપરું છું, સોલ્યુશન પ્રેશર. ખાસ મિત્રો, કયો શબ્દ નવો વાપરું છું? સોલ્યુશન પ્રેશર. મતલબ કે સોલ્યુશન જે ઇલેક્ટ્રોલાઇટ લીધું છે એના પ્રેશરને કારણે કન્ટિન્યુ Zn+2 સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશનમાં આવતા જશે મિત્રો. કોના કારણે? સોલ્યુશન પ્રેશર. એટલે મિત્રો
ઓસ્મોટિક પ્રેશર ચેપ્ટર ટુ સોલ્યુશનમાં તમે જોઈ ચૂક્યા હશો. વાત કરું છું સોલ્યુશન પ્રેશર, જે એના કરતાં તદ્દન ઉલટું. તો શું થશે, સોલ્યુશન પ્રેશરને કારણે કન્ટિન્યુ ZN પ્લસ ટુ આયન એ આ ઇલેક્ટ્રોડમાંથી સોલ્યુશન તરફ આવતા જશે. પરિણામે આપણે જોયું તો સોલ્યુશનમાં શું થતું હતું કે પોઝિટિવ ચાર્જ કન્ટિન્યુ વધતા જતા હતા, પોઝિટિવ ચાર્જ કન્ટિન્યુ વધતા જતા હતા. અને પછી આપણે એ પણ જોયું હતું શું કે એક સમયે જ્યારે પોઝિટિવ ચાર્જનું પ્રમાણ ખૂબ જ વધી જાય સોલ્યુશનમાં, પછી શું થશે, બે ઇલેક્ટ્રોનને ઉપરના માર્ગ તરફ જવા દેશે નહીં, કારણ કે આ પોઝિટિવ અને આ નેગેટિવ એટ્રેક્ટ કરી લેશે. ઓકે, એટલા માટે આપણે સોલ્ડ બ્રિજ મૂકેલું. મિત્રો, તો એવું સેમ વસ્તુ અહીંયા જ થાય કે સીયુ પ્લસ ટુ ઇલેક્ટ્રોડ તરફ જાય તો નેગેટિવ આયન શું વીધું, એસઓ ફોર માઇનસ ટુ, તો અહીંયા શું થશે, નેગેટિવ ચાર્જ થશે. તો મિત્રો, આ થયું ચાર્જનું સેપરેશન. પરિણામે શું થાય, ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ઉદ્ભવ થાય. બીજી વસ્તુ મિત્રો, જો જેમ જેમ રિએક્શન આગળ જશે એમ અહીંયાથી ZN પ્લસ ટુ તો સોલ્યુશનમાં આવતા જશે, તો ધીમે ધીમે શું થશે, આ રોડ પતલો થતો જશે. શું થશે મિત્રો, આ રોડ સ્ટેપ બાય સ્ટેપ કેવો થતો જશે, પતલો. એનો મતલબ એવો કહેવાય કે એના વેટમાં ઘટાડો થશે, બરાબર. એના વેટમાં શું થશે, ઘટાડો. તો લખું છું મિત્રો કે ઝીંક રોડ ZN-ના સળિયો એટલે કે ઝીંક ઇલેક્ટ્રોડનું વેટ, વજન ડિક્રીઝ થશે. શું લખું છું મિત્રો, કે ઝીંકના ઇલેક્ટ્રોડનું વેટ ડિક્રીઝ થશે. એનો મતલબ કે ઝીંક રોડ પતળો થશે. ઓકે, કોના લીધે મિત્રો, એક શબ્દ મેં વાપરો તો સોલ્યુશન પ્રેશરના લીધે. તો મિત્રો, અહીંયા એ પણ લખી દઉં કે સોલ્યુશન ના પ્રેશર, એટલે લખું છું સોલ્યુશન પ્રેશર ના લીધે શું થશે, ZN પ્લસ ટુ કન્ટિન્યુ સોલ્યુશનમાં આવશે, કન્ટિન્યુ સોલ્યુશન એટલે કે દ્રાવણમાં આવશે. પરિણામે શું થશે, ઝીંક રોડ પતલો થશે. ઓકે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો, હવે જો આ સાઈડ તો ઉલટું થાય છે. શું થાય છે કે ઇલેક્ટ્રોડ તો હતો પણ સીયુ પ્લસ ટુ પાછા એની ઉપર ચડે છે. તો મિત્રો, આમાં શું થશે, સાઈઝમાં જાડો, કારણ કે મતલબમાં સીયુ પ્લસ ટુ એના ઉપર ચડે છે. એટલે શું જોયું મિત્રો, કે રિએક્શન આગળ જશે એમ ઝીંક રોડના વેટમાં ઘટાડો થશે, તો કોપરના વેટમાં ઘટાડો થશે. એટલે મિત્રો, અહીંયા લખી દઉં કે સીયુ કોપરમાં ઇલેક્ટ્રોડમાં શું થશે, વધશે. એટલે કે કોપરના વેટમાં શું થશે, વધારો. ઓકે મિત્રો, ખાસ ધ્યાન આપજો. શું જોયું આપણે, કે ઝીંક રોડના વેટમાં સ્ટેપ બાય સ્ટેપ ઘટાડો થતો જાય છે, એટલે કે રોડ પતલો થતો જાય છે, અને કોપરનો રોડ જાડો થતો જાય છે. તો એનો મતલબ એવું થયું ને કે મિત્રો, અહીંયા જે પ્રેશર હશે એના કરતા ઉલટું અહીંયા હશે. મિત્રો, મેં શું કીધું, સોલ્યુશન પ્રેશર અહીંયા વધુ હોવાને કારણે ZN પ્લસ ટુ કન્ટિન્યુ સોલ્યુશનમાં આવશે. તો એનો મતલબ એવો થયો ને કે અહીંયા સોલ્યુશન પ્રેશર ઓછું હશે, એટલા માટે આ આયનો સોલ્યુશનમાં નહીં આવે પણ સીયુ પ્લસ ટુ પોતે રોડ ઉપર જશે. તો મિત્રો, બે કન્ડિશનની વાત કરવાની છે. પહેલા મેં બે શબ્દો હું બોલ્યો એ મિત્રો ધ્યાન રાખો, સોલ્યુશન પ્રેશર અને બીજું છે એનાથી વિરુદ્ધ ઓસ્મોટિક પ્રેશર. ઓકે, ઓસ્મોટિક પ્રેશર ચેપ્ટર ટુમાં પણ આવી ગયું છે, તો એના વિશે આપણે વાત કરીએ. ચાલો મિત્રો, પહેલું લખું છું સોલ્યુશન પ્રેશર. બે કન્ડિશનની વાત કરવાની છે મિત્રો. ફર્સ્ટ લખું છું સોલ્યુશન પ્રેશર. તો આ એક આપણે નવો શબ્દ જોયો જે ગેલ્વેનિક શેલમાં આપણે વાત કરી ના હતી. ઓકે, પહેલું છે સોલ્યુશન પ્રેશર, જેને મિત્રો શોર્ટમાં આપણે શું કહીશું, એસપી, સોલ્યુશન પ્રેશર, એસપી. તો મિત્રો, ખાસ ધ્યાન રાખજો, સોલ્યુશન પ્રેશર ધેટ ટેન્ડન્સી, શું લખું છું મિત્રો, ધેટ ટેન્ડન્સી ટુ કન્વર્ટ. મિત્રો, શું થતું હતું, મેટલ યાદ કરો શું હતું, ઝીંકનો રોડ હતો, એ શેમાં રૂપાંતર પામતો હતો મિત્રો, ZN પ્લસ ટુ. એનો મતલબ એવો થયો ને કે મેટલ એના આયનમાં કન્વર્ટ થાય છે. તો શું લખું છું મિત્રો, ધેટ ટેન્ડન્સી ટુ કન્વર્ટ મેટલ, જે પણ રોડ લીધો હશે, ઇન ટુ ઇટ્સ આયન. ઓકે મિત્રો,
શું લખું મિત્રો કે મેટલ જે છે એ એના આયનમાં કન્વર્ઝન થાય છે, એનો મતલબ મિત્રો કે ઓક્સિડેશન રિએક્શન થઈ. ઓકે, કોની સાઈડ વધારે હતું? ઝિંકના ચેમ્બર તરફ. ઓકે ચાલો બીજી વસ્તુ લખું છું, ઓસ્મોટિક પ્રેશર. ઓસ્મોટિક પ્રેશર, તો મિત્રો બે વસ્તુ આપણે જોવાની છે, સોલ્યુશન પ્રેશર અને બીજું છે ઓસ્મોટિક પ્રેશર, અને શોર્ટમાં શું કહીશું? ઓપી. ઓકે મિત્રો, તો અહીંયા શું થશે? ટેટ ટેન્ડન્સી મિત્રો યાદ કરો શું થતું હતું? કોપર સલ્ફેટના ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનમાં સીયુ પ્લસ ટુ આયન ઇલેક્ટ્રોડ તરફ જતા હતા. મતલબ કે સોલ્યુશનમાં પ્રેશર કેવું હશે? સોલ્યુશન પ્રેશર ઓછું. તો લખું છું મિત્રો કે ધેટ ટેન્ડન્સી ટુ કન્વર્ટ શું થશે? સીયુ પ્લસ ટુ ઈસેમાં રૂપાંતર પામશે કોપરમાં, ટુ કન્વર્ટ આયન ઇન્ટુ ઇટ્સ મેટલ. ઓકે મિત્રો, બે વસ્તુ મેં લીખી, સોલ્યુશન પ્રેશરને કારણે શું થશે કે જે મેટલ હશે એના આયનમાં રૂપાંતર પામશે, જ્યારે ઓસ્મોટિક પ્રેશરમાં શું થશે? જે આયન ફોર્મમાં હશે એ એની મેટલ સ્વરૂપમાં કન્વર્ઝન પામશે. તો મિત્રો બે કેસ જોવાના છે, હું સેપરેટલી લખું છું. પહેલાં જો બે ભાગ પણ પાડી શકાય, એના બે કેસ જોવાના છે મિત્રો, એક કેસ વન અને બીજું કેસ ટુ. ઓકે, શું જોઈશું કેસ વનમાં મિત્રો? કે જ્યારે સોલ્યુશન પ્રેશર એસપી વધારે હશે મિત્રો, કોના કરતા? ઓસ્મોટિક પ્રેશર કરતા. તો હવે મિત્રો શું થશે? જો સોલ્યુશન પ્રેશર ઓસ્મોટિક પ્રેશર કરતા વધારે હશે તો આપણે આગળ જોયું શું થતું હતું? ઝેડ એન પ્લસ ટુ એ સોલ્યુશનમાં સ્ટેપ બાય સ્ટેપ આવતા હતા. એટલે શું લખીશ મિત્રો? કે જ્યારે સોલ્યુશન પ્રેશર ઓસ્મોટિક પ્રેશર કરતા વધારે હશે ત્યારે આયન ક્યાં આવશે? આયન સોલ્યુશનમાં આવશે, બરોબર, એટલે કે દ્રાવણમાં જમા થશે. અને જોયું હતું ને આપણે ત્યારે ચાર સેપરેશન થતું હતું, સોલ્યુશન પોઝિટિવ થતું હતું. ઓકે, તો મિત્રો રિએક્શન લખું છું, શું થાય છે? જો તે ટેન્ડન્સી ટુ કન્વર્ટ મેટલ ઇન્ટુ ઇટ્સ આયન, તો આપણે માની લઈએ કોઈ એક મેટલ લીધી છે, એટલે એમ શું થશે? એમ પ્લસ એન, એટલે કે એનું ઓક્સિડેશન થયું અને એન ઇલેક્ટ્રોન છૂટા પાડશે. ઓકે મિત્રો, તો આ શું થયું? ઓક્સિડેશન રિએક્શન. પણ મિત્રો જોજો કેવું થશે, રિવર્સિબલ. શું થશે? રિવર્સિબલ. ઓકે, સોલ્ટ બ્રિજ આપણે કર્યું હતું ને, ન્યુટ્રલિટી મેન્ટેન કરવા સોલ્ટ બ્રિજનો ઉપયોગ કર્યો હતો ગેલ્વેનિક સેલમાં. ઓકે મિત્રો, કઈ રિએક્શન છે? ઓક્સિડેશન રિએક્શન. તો શું લખીશ? હાફ ઓક્સિડેશન રિએક્શન. અને મિત્રો હાફ મેં શા માટે લખી, ખ્યાલ એવો તમને? હાફ મેં શા માટે લખ્યું? તો આપણે આગળ વાત કરી ચૂક્યા કે કોઈ પણ રિએક્શનમાં તમને ઇલેક્ટ્રોન ભાગ લેતા દેખાય એનો મતલબ કે હાફ રિએક્શન છે. ઓકે મિત્રો, ચાલો ઓબ્ઝર્વેશનની વાત કરીએ. ઓબ્ઝર્વેશનમાં આપણે શું જોયું હતું કે કોની વાત કરીએ છીએ મિત્રો? ખાસ યાદ રાખજો, શું છે? સોલ્યુશન પ્રેશર ઓસ્મોટિક પ્રેશર કરતાં વધુ, મતલબ આપણે ઝેડએન એસઓ ફોર વાળું જે ચેમ્બર છે જેમાં ઝીંકનો રોડ ઉમેરેલો છે એની વાત કરીએ છીએ. તો શું થતું હતું મિત્રો? કે વેટ ઓફ ઝીંક રોડ ડિક્રીઝીસ, મતલબ ઘટાડો થતો હતો કોના? ઝીંકના રોડમાં. ત્યારબાદ મિત્રો, ઓકે ચાલો હવે શું કહીશું મિત્રો? કે જેમ ઝેડએન પ્લસ ટુ સોલ્યુશનમાં આવતા જતા હતા, આપણે આગળ આકૃતિમાં જોયું ને, ઝેડએન પ્લસ ટુ જેમ સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશનમાં આવતા જતા હતા, એટલે શું થતું હતું? કે ચાર્જનું સેપરેશન અને પરિણામે આપણે જો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ક્યારે ઉદ્ભવ થાય? જ્યારે ચાર્જનું સેપરેશન થાય. એટલે મિત્રો લખું છું કે આ સ્થિતિમાં જ્યારે રોડ ઝીંકનો છે એનું વેટ ઘટ્યું અને ઝેડએન પ્લસ ટુ સોલ્યુશનમાં આવ્યા, પરિણામે સોલ્યુશનમાં પોઝિટિવ ચાર્જ વધ્યો, એટલે કે સોલ્યુશન પોઝિટિવલી ચાર્જ થયું. જો મિત્રો લખીશ, આ સ્થિતિમાં પોટેન્શિયલનો ઉદ્ભવ થશે અથવા ઉત્પન્ન થશે. શું લખું છું મિત્રો? પોટેન્શિયલ ઉદ્ભવ થશે અથવા ઉત્પન્ન થશે. તો મળતા, એટલે કે ઉદ્ભવ થતા ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ને શું કહેશું મિત્રો? જો કઈ રિએક્શન છે? ઓક્સિડેશન. તો ખાસ યાદ રાખજો કે ઉદ્ભવ થતા ઇલેક્ટ્રોડ પોટેન્શિયલને શું કહેશું?
ઓક્સિડેશન પોટેન્શિયલ. મિત્રો આના ઉપરથી તમને એટલો ખ્યાલ આવે કે હવે કે જ્યારે આપણે રિએક્શન રિડક્શનની જોઈશું ત્યારે જે ચાર્જ ઉત્પન્ન થશે એને આપણે શું કહીશું? રિડક્શન પોટેન્શિયલ. ઓકે મિત્રો, ફરીથી એકવાર એટલું સમજી લઈએ. યાદ કરો આપણે આગળ આકૃતિ દોરીમાં શું હતું કે બે ચેમ્બર લીધા હતા, એકમાં ઝીંક રોડ, એકમાં કોપર રોડ. એકમાં ઝીંક રોડ જેમાં હતું એમાં એનું જે સોલ્યુશન ત્યારે ચાર્જનું સેપરેશન થશે, એટલે ઝેડએન એસઓ ફોર ઇલેક્ટ્રોલાઇટ લીધું હતું. ત્યાં શું જોયું હતું કે સોલ્યુશન પ્રેશરના વધારે હોવાને કારણે શું થશે, ઝેડએન પ્લસ ટુ રોડમાંથી સોલ્યુશન તરફ આવતું હતું અને બે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોડને મળતા હતા, પરિણામે નેગેટિવ થતું હતું. એટલે આપણે એને કીધું એનોડ, ઓક્સિડેશન પ્રક્રિયા થતી હતી. ઓકે મિત્રો, તો યાદ રાખવાનું જ્યાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય એ એનોડ અને જ્યાં રિડક્શન પ્રક્રિયા થાય એ કેથોડ. હવે ઝેડએન પ્લસ ટુ કન્ટિન્યુ સોલ્યુશનમાં આવતા હતા એટલે શું થતું હતું, સોલ્યુશન પ્રેશરના વધારે હોવાને કારણે પોઝિટિવલી ચાર્જ, પરિણામે ચાર્જનું સેપરેશન થયું અને જે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ઉત્પન્ન થયો એને શું કહીશું, ઓક્સિડેશન પોટેન્શિયલ. કેમ? કારણ કે આ રિએક્શન કઈ છે મિત્રો? જો ઓક્સિડેશન રિએક્શન. તો મિત્રો આ એક વાત થઈ અને આને સંજ્ઞા તરીકે આપણે શું કહીશું મિત્રો, ઈઓપી લખી દઈએ. મિત્રો ઈ એટલે ઇલેક્ટ્રોડ બરોબર, પણ ઓપી એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, ઓપી નો મતલબ મેં શું લખ્યો છે, ઓક્સિડેશન પોટેન્શિયલ. આ એક વાત થઈ મિત્રો. હવે બીજી વાત આપણે કરીએ કોની, ઓસ્મોટિક પ્રેશરની. તો આમાં શું છે, જો મિત્રો સોલ્યુશન પ્રેશર એ ઓસ્મોટિક પ્રેશર કરતા વધુ છે તો બીજા કિસ્સામાં આના કરતા ઉલટું હશે. તો મિત્રો લખીએ આપણે સેકન્ડ કેસમાં શું થશે, જો કે સોલ્યુશન પ્રેશર એ ઓસ્મોટિક પ્રેશર કરતા ઓછું હશે. શું લખો મિત્રો, સોલ્યુશન પ્રેશર એ ઓસ્મોટિક પ્રેશર કરતા કેવું હશે, ઓછું. અને સીધી વસ્તુ મિત્રો યાદ રાખો કે જો સોલ્યુશન પ્રેશર ઓછું હોય અને ઓસ્મોટિક પ્રેશર વધારે હોય તો જ આયન જે છે એના ઇલેક્ટ્રોડ તરફ જાય. કેમ કે જો સોલ્યુશન પ્રેશર વધારે હોય તો આપણે આમાં જોયું આયન ક્યાં આવવા જોઈએ, ઇલેક્ટ્રોડ પરથી સોલ્યુશનમાં. પણ અહીંયા શું થાય છે, કોપર સલ્ફેટનું ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન લીધું છે, કોપરનો જ ઇલેક્ટ્રોડ મૂક્યો છે, તો સીયુ પ્લસ ટુ આયન સોલ્યુશનમાંથી મિત્રો ઇલેક્ટ્રોડ તરફ જાય છે. એનો મતલબ એવો થયો કે સોલ્યુશન પ્રેશર એ આની કમ્પેરમાં કેવું હશે, ઓછું. તો મિત્રો અહીંયા શું થશે લખી દઈએ, અહીંયા શું થશે મિત્રો, જો સોલ્યુશન પ્રેશર ઓસ્મોટિક પ્રેશર કરતાં ઓછું હોય એટલે કે ઓસ્મોટિક પ્રેશર વધારે હોય તો શું થશે, સોલ્યુશનમાંથી એટલે મિત્રો એક્ઝામ્પલ લખું તો આપણે કે કોપર સલ્ફેટમાંથી આયન એટલે કે સીયુ પ્લસ ટુ આયન ક્યાં જશે, રોડ પર જશે. ઓકે મિત્રો, તો હવે જો પોઝિટિવ આયન રોડ ઉપર વહી ગયા તો નેગેટિવ આયન વધ્યા, પરિણામે સોલ્યુશન કેવું થશે, નેગેટિવલી ચાર્જ. અને મિત્રો રિએક્શન પણ લખી દઈએ શું થશે, અહીંયા એમ પ્લસ એન એ એન ઇલેક્ટ્રોન ગેઇન કરી એટલે કે મેળવી અને શું બનાવશે, મેટલ બરોબર. તો મિત્રો અહીંયા પણ જો ઇલેક્ટ્રોન ભાગ લે છે રિએક્શનમાં તો આ પણ શું થશે, હાફ રિએક્શન. એટલે લખું છું હાફ, પણ કેવી, જો પ્લસ એનમાંથી ઝીરો એટલે કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો તો રિડક્શન પ્રક્રિયા, તો લખીશ મિત્રો હાફ રિડક્શન રિએક્શન. ઓકે મિત્રો, તો એટલી વાત થઈ ગઈ. હવે જો અહીંયા શું થતું હતું, વેટ ઓફ ઝીંક રોડ ડિક્રીઝીસ. તો મિત્રો અહીંયા શું થશે, વેટ ઓફ કયો રોડ છે, કોપર. તો શું લખીશ, વેટ ઓફ કોપર રોડ ઇન્ક્રીઝીસ. એટલે મિત્રો આપણે આગળ જોયું કે ઝીંકના રોડ ધીમે ધીમે પતલો થતો જશે અને કોપરનો રોડ જાડો એટલે કે સાઈઝમાં વધતો જશે. એટલી વસ્તુ થઈ ગઈ મિત્રો. હવે જો અહીંયા ચાર્જ સેપરેશનને લીધે આપણું સોલ્યુશન મિત્રો લખી દો, અહીંયા કેવું થતું હતું, સોલ્યુશન કેવું થતું હતું, પોઝિટિવ થતું હતું ને, તો અહીંયા સોલ્યુશન મિત્રો કેવું થશે, નેગેટિવ. તો લખું છું મિત્રો કે ચાર્જ સેપરેશનના લીધે શું થશે, સોલ્યુશન કોણ વધે છે સોલ્યુશનમાં, જો તો મિત્રો એસઓ ફોર માઇનસ ટુ એટલે કે નેગેટિવ થશે સોલ્યુશન, કેવું થશે, નેગેટિવલી ચાર્જ. તો મિત્રો અહીંયા પણ ચાર્જનું સેપરેશન તો થયું જ, સોલ્યુશન નેગેટિવ ચાર્જ થયું અને ઇલેક્ટ્રોડ ઉપર પોઝિટિવ ચાર્જ ગયા તો ચાર્જનું સેપરેશન થયું.
एनो मतलब एवो थयो ने मित्रों के अहींया पण पोटेंशियल उद्भव थशे। ओके, बीजी वस्तु तमे जो शुं थाय छे, लेफ्ट साइड करता आपणे कोनी वात करीए छे, लेफ्ट साइड मतलब ZnSO4 वाळी ने, आ राइट साइड एटले कॉपर सल्फेट वाळी। तो मित्रों जो अहींया जे काय पण लेफ्ट साइड थयो एना करता उल्टू थयो राइट साइड, एनो मतलब शुं थयो कि लेफ्ट करता ओपोजिट छे। चलो, चार्ज सेपरेशन थयो, सोल्यूशन नेगेटिवली चार्ज थयो, परिणामे शुं थशे, परिणामे पोटेंशियल उद्भव थशे, परिणामे पोटेंशियल यानी मित्रों उद्भव एटले आपणे डेवलप पण कहीए, पोटेंशियल डेवलप थशे। तो मित्रों आ समय जे इलेक्ट्रोड पोटेंशियल उद्भव थशे एने शुं कहीशुं, रिडक्शन पोटेंशियल। मित्रों शुं कहीशुं, रिडक्शन, कारण के रिएक्शन कई छे, जो मित्रों रिडक्शन रिएक्शन ज छे। ओके, तो रिडक्शन पोटेंशियल कहे छे। ओके मित्रों, हवे एक मार्क करो तमे, आपणे कोनी वात करी, गैल्वेनिक सेल नी आकृति दोरी अने आपणे वात करी के सोल्यूशन प्रेशर वधारे होय तो ऑक्सीडेशन पोटेंशियल उद्भव थाय, Zn+2 सोल्यूशन में आवे। केस 2 में आपणे शुं वात करी के जो ऑस्मोटिक प्रेशर वधारे होय तो आयन जे हशे इलेक्ट्रोड तरफ जशे अने रिडक्शन रिएक्शन थशे तो परिणामे रिडक्शन पोटेंशियल उद्भवशे। पण मित्रों खास एक वस्तु जे कहेवा मागू छूं, खास एक वस्तु जे कहेवा मागू छूं, लखू छूं के जरूरी नथी के कनेक्ट होय, मतलब बन्ने सेल कनेक्ट छे ने एक तार मार्फते। तो लखू छूं मित्रों, जरूरी नथी के कनेक्ट होय शुं, बन्ने सेल कनेक्ट होय त्यारे ज पोटेंशियल डेवलप थाय। तो आना ऊपर चर्चा आपणे करशुं, शुं लिखूं मैं, जरूरी नथी के ज्यारे बन्ने सेल कनेक्ट होय एक तार मार्फते अथवा कोई माध्यम द्वारा बराबर, त्यारे ज पोटेंशियल उद्भव थाय। ओके, तो हूँ लिखू, जरूरी नहीं कि बने सेल कनेक्शन में हो, कनेक्ट हो त्यारे ज पोटेंशियल डेवलप थाय। तो एनो मतलब एवो थयो मित्रों, हाफ सेल में पण डेवलप थवू जोईए, एटले लखीश मित्रों के हाफ सेल, अने हाफ सेल नो मतलब शुं, ज्यारे बने सेल जॉइंट करेला नथी तो हाफ सेल में पण पोटेंशियल डेवलप थाय। तो ई कई रीते ई जोवानो छे मित्रों। चलो, हाफ सेल में पण पोटेंशियल डेवलप थाय। ओके, तो मित्रों हवे जो आपणे हाफ सेल में कई रीते डेवलप थशे, ओके चलो हाफ सेल नी वात करवा छे। आपणे सीरीज में ज्यारे सर्किट कम्प्लीट होय, पूर्ण होय त्यारनी वात करी, हवे जोवानुं छे हाफ सेल में, एटले मित्रों लखू छू हाफ सेल नी वात करशुं आपणे बराबर। तो मित्रों फरीथी आपणे फिगर ने याद तो करवी ज पड़शे बराबर, पण हवे सेपरेटली लेशुं बने। जो याद करो मित्रों, शुं हतुं, एक चेम्बर बराबर, आपणे पहेला लेफ्ट साइडनी वात करीए छीए, एटले हुं लखी दउं लेफ्ट साइड चेम्बर हतुं, एमां शुं हतुं, एक झींकनो रॉड, ओके झींकनो रॉड हतो। चलो, पण एक मित्रों खास ध्यान राखवानुं छे के जेनो रॉड होय एनुं ज इलेक्ट्रोलाइट सोल्यूशन होवुं जोईए। तो मित्रों अहीं सोल्यूशन कोनुं लईशुं आपणे, ZnSO4 एक्वियस। ओके, हवे मित्रों जो आपणे पहेला किस्सामां शुं वात करी के सोल्यूशन प्रेशर वधारे होवाने कारणे शुं लखीश मित्रों, बे कंडीशन लेवानी छे। अहीं आपणे वात करशुं कंडीशन, આગળ જે જોઈ એ જ વાત કરશું આપણે, કન્ડિશન ની વાત કરશું। શું લખ્યું છે કે જ્યારે પેલો કેસ લઈએ કે સોલ્યુશન પ્રેશર કોના કરતા વધુ, ઓસ્મોટિક પ્રેશર કરતા વધુ, એટલે મિત્રો આની વાત કરીએ છીએ લેફ્ટ સાઈડની। જો શું થતું હતું કે ZnSO4 નું સોલ્યુશન પ્રેશર વધારે હોવાને કારણે Zn+2 ઓટોમેટિક સ્ટેપ બાય સ્ટેપ ક્યાં આવતા હતા, સોલ્યુશનમાં। પરિણામે આ શું થતું હતું, નેગેટિવ બે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે આ નેગેટિવ ચાર્જ, એને આપણે શું કીધું હતું, એનોડ, કેમ કે ઓક્સિડેશન રિએક્શન થાય છે ને આપણે ચાર્જને આધારે નહીં, પણ મેન શું જોઈશું કે ZnMaathi Zn+2 થયું એનો મતલબ ઓક્સિડેશન થયું, તો બે ઇલેક્ટ્રોન મુક્ત થયા। તો મિત્રો જેમ આ રિએક્શન સ્ટેપ બાય સ્ટેપ આગળ થશે એમ શું થશે, Zn+2 કન્ટિન્યુ સોલ્યુશન પ્રેશર વધારે હોવાને કારણે, સોલ્યુશન પ્રેશર વધારે હોવાને કારણે સોલ્યુશનમાં આવતા જશે, પરિણામે આખું શું થશે, પોઝિટિવ ચાર્જ।
तो मित्रों आ शुं थयुं, चार्ज नुं सेपरेशन, तो परिणामे पोटेंशियल उद्भव थशे। तो आपणे ए ज वात करीए छीए मित्रों, आ शुं छे? हाफ सेल। ओके, त्यारबाद शुं थशे? सोल्यूशन प्रेशर वधारे होवाने कारणे जेड एन प्लस टू ऑटोमेटिक कंटीन्यू सोल्यूशन में आता जैसे, अने बे इलेक्ट्रॉन कोने आपसे? रोड ने। परिणाम आखो रोड शुं थशे? नेगेटिव चार्ज, एटले आपणे शुं लिखू? एनोड। अने शुं थाय छे? ऑक्सीडेशन रिएक्शन, ए पण लखी शकाय मित्रों। शुं थशे? जेड एन माथी जेड एन प्लस टू, प्लस टू इलेक्ट्रॉन रिमूव, तो ऑक्सीडेशन रिएक्शन। ओके, तो वात करी आपे शुं थशे? सोल्यूशन प्रेशर वधारे होवाने कारणे जिंक रोड में जेड एन प्लस टू सोल्यूशन में आवशे, तो ऑक्सीडेशन रिएक्शन। अथवा बात करिए कोईपण मेटल हो तो सोल्यूशन प्रेशर वधारे हशे तो शुं थशे? एम प्लस एन इलेक्ट्रॉन। पण ज्यारे सिंगल सेल हशे, हाफ सेल हशे, त्यारे एक वस्तुनु ऑब्जर्वेशन मित्रों जोवुं पड़शे आपणे। शुं थशे के जेम जेम जेड एन प्लस टू सोल्यूशन में आवशे एम आ केवुं चार्ज थशे मित्रों जोवो, तो पॉजिटिव चार्ज। तो एक समय एवो आवशे ने के आ फुल्ली पॉजिटिव चार्ज थशे, एटले बे इलेक्ट्रॉन ने आगळ जवा ज नहीं दे, थाय ने मित्रों? एवुं थशे ने, शुं करशे? फुल्ली पॉजिटिव चार्ज थई जशे वधारे, त्यारे शुं थशे? बे इलेक्ट्रॉन ने आगळ जवा देशे ज नहीं। तो एक वस्तु मित्रों ध्यान रखजो, शुं थाय छे के ज्यारे पॉजिटिव चार्ज सोल्यूशन में खूब वधी जाए त्यारे मित्रों शुं थशे? प्रोसेस बंद, मतलब आपणुं कामकाज बंद थई जशे। आ हाफ सेल वाला भाई छे पोतानुं काम करता बंद थई जशे कि भाई हुं तो संतोष थई गयो, हवे हुं काम करीश नहीं। तो मित्रों एना माटे ज आपणे सोल्ट ब्रिजनो उपयोग कर्यो तो गेल्वेनिक सेलमां। ओके मित्रों, एक वस्तु थई, त्यारबाद शुं थाय छे मित्रों? जो ऑक्सिडेशन थाय छे, तो लखू छू ऑक्सिडेशन थाय छे। ओके, तो एने शुं कहीशुं आपणे? हाफ ऑक्सिडेशन रिएक्शन। शुं थशे मित्रों? हाफ ऑक्सिडेशन रिएक्शन। चालो, त्यारबाद ऑब्जर्वेशन शुं मळतुं हतुं के वेट ऑफ झिंक रोड डिक्रीज, वेट ऑफ झिंक रोड डिक्रीजीस, मतलब जो जेड एन प्लस टू सोल्यूशन में आता जैसे एट रोड केव पतलो, केव तो कही सके खवाण थत जैसे। ओके, तो आ ऑब्जर्वेशन जो पहला शूँ जो सोल्यूशन प्रेशर ऑस्मोटिक प्रेशर करता वधु, तो शूँ थे? ऑक्सीडेशन रिएक्शन। ओके, जो झीरो में प्लस चार्ज एट ऑक्सीडेशन, हमें जयरे वे पॉजिटिव चार्ज आम थी जैसे सोल्यूशन प्रोसेस बंद थी जैसे। ओके, ऑक्सीडेशन थाय छे एटले शुं कहीशुं? हाफ ऑक्सीडेशन रिएक्शन, कारण के इलेक्ट्रॉन पण रिएक्शन में छे। जो एने वात करीए ने आपणे के कोई पण रिएक्शन में तमने इलेक्ट्रॉन देखाय एनो मतलब एवो कि हाफ रिएक्शन होय। ऑक्सीडेशन ना किस्सामां होय तो ऑक्सीडेशन रिएक्शन, एटले लिखो हाफ ऑक्सीडेशन रिएक्शन। चलो बीजो ऑब्जर्वेशन शुं जोयुं के झिंक नो रॉड ना वेट में घटाडो थतो जाय छे। अने त्यारबाद लास्ट ऑब्जर्वेशन मित्रों लखशुं के ईओपी, मित्रों याद करो शुं छे? ऑक्सीडेशन पोटेंशियल। तो शुं लखीश? ऑक्सीडेशन पोटेंशियल डेवलप थशे, ऑक्सीडेशन पोटेंशियल डेवलप थशे क्या? इलेक्ट्रोड पर ऑक्सीडेशन पोटेंशियल। ओके, चलो ओपी एटले ऑक्सीडेशन पोटेंशियल अने ई एटले ऑफ इलेक्ट्रोड, एटली वात थई गई मित्रों। हवे सेकंड वात करीए बीजा किस्सामां, आपणे जोयुं ने के संपूर्ण सेल होय कनेक्शन में हो त्यारे तो चार्ज डेवलप थाय, पोटेंशियल डेवलप थाय, पण हाफ सेल में कई रीते? तो मित्रों जो आपणे हाफ सेल नी वात करी, चलो हवे बीजी वात करिए बीजा सेल नी। बीजो सेल क्यों? तो आपणी पासे एक चेम्बर जेमां सेनो रोड मित्रों? कॉपर नो रोड। ओके, आ सोल्यूशन, पण मित्रों याद रखजो शुं कीधुं मैं के क्यारे चार्ज सेपरेशन थाय? ज्यारे इलेक्ट्रोड ने एना ज सोल्यूशन में डीप करिए। तो आ कॉपर इलेक्ट्रोड छे मित्रों, तो सोल्यूशन पण आपणुं क्यों होवुं जोईए? कॉपर सल्फेट। ओके, हवे जो मित्रों शुं थशे आमां पण के सोल्यूशन प्रेशर करता ओस्मोटिक प्रेशर वधु, सोल्यूशन प्रेशर करता ओस्मोटिक प्रेशर वधु, तो परिणामे शुं थशे? सीयू प्लस टू आयन, सीयू प्लस टू आयन क्यां जशे? रोड तरफ। सीयू प्लस टू आयन क्यां जशे? रोड तरफ। तो हवे सोल्यूशन में जो शुं वीधु? सीयू प्लस टू एसओ फोर माइनस टू, सीयू प्लस टू रोड पर चढ़ाया करे, जाया करे,
ખેંચાય જ કરે છે તો વધશે તો SO4 માઇનસ 2 મતલબ કે કહેવાનો મતલબ એ કે આ સોલ્યુશન કેવું થશે નેગેટિવ ચાર્જ મિત્રો તો જો અહીંયા પણ ચાર્જનું સેપરેશન થયું શું થશે નેગેટિવ ચાર્જ કેમ કે સે પોઝિટિવ ચાર્જમાં શું થાય છે અહીંયા Cu પ્લસ 2 અહીંયા સોલ્યુશનમાં આવતા જાય છે તો અહીંયા પણ મિત્રો ચાર્જનું સેપરેશન થયું પરિણામે કહેવાનો મતલબ કે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલનો ઉદ્ભવ થશે અથવા ડેવલપ થશે તો આના માટે લખીએ મિત્રો આ પણ હાફ સેલ જ છે શું છે હાફ સેલ ઓકે તો હવે જો રિએક્શન તો શું થાય છે અહીંયા Cu પ્લસ 2 એ બે ઇલેક્ટ્રોન મેળવી અને Cu માં રૂપાંતર પામે છે તો લખશું શું થશે સોલ્યુશન પ્રેશર કરતા ઓસ્મોટિક પ્રેશર વધારે છે મિત્રો તો રિએક્શન લખી દઈએ કે M પ્લસ N એ N ઇલેક્ટ્રોન મેળવી અને મેટલમાં રૂપાંતર પામશે એટલે આપણે ઓસ્મોટિક પ્રેશરમાં લખો મિત્રો કે ધેટ ટેન્ડન્સી ટુ આયન કન્વર્ટેડ ઇન્ટુ ધેર મેટલ મતલબ કે આયન એની મેટલમાં રૂપાંતર થાય છે હવે મિત્રો જો અહીંયા પણ એવું જ થશે ને કે જ્યારે નેગેટિવ ચાર્જ સોલ્યુશનમાં વધી જશે ત્યારે પ્રોસેસ કેવી થશે બંધ વધી જશે ત્યારે પ્રોસેસ બંધ થશે સીધી વસ્તુ છે ને મિત્રો શું થશે પ્રોસેસ બંધ થશે એટલા માટે જ આપણે સોલ્ટ બ્રિજની વાત કરેલી ઓકે મિત્રો તો સોલ્ટ બ્રિજ શું કરશે એની ન્યુટ્રલિટીને મેન્ટેન કરશે એટલે રિએક્શન આપણે અહીંયા પણ એક લખી શકીએ કે હાફ રિએક્શન પ્રોસેસ બંધ થશે લખું પછી શું લખી શકીએ રિવર્સિબલ માટે મિત્રો હવે એટલા માટે લખું છું કારણ કે અહીંયા પણ આપણે જોવાનું હતું એ ઓકે શું થશે એમ પ્લસ એન પ્લસ એન ઇલેક્ટ્રોન સોલ્ટ બ્રિજનો યુઝ કર્યો હતો ને આપણે તો અહીંયા પણ શું થશે મિત્રો એમ પ્લસ એન પ્લસ એન ઇલેક્ટ્રોન ઇટ ગીવ્સ મેટલ રિવર્સિબલ ઓકે મિત્રો શું થાય છે જુઓ તો રિએક્શનમાં રિડક્શન થાય છે તો લખીશ રિડક્શન થાય તો એને શું કહેશો તમે હાફ રિડક્શન રિએક્શન હાફ રિડક્શન રિએક્શન ચાલો ત્યારબાદ નેક્સ્ટ એક ઓબ્ઝર્વેશન શું છે મિત્રો જો રોડ કેવો થશે જાડો એટલે લખીશ મિત્રો કે વેટ ઓફ કોપર રોડ ઇન્ક્રીઝીસ જ્યારે લેફ્ટ સાઈડમાં શું હતું મિત્રો ડિક્રીઝીસ ઓકે તો લેફ્ટ સાઈડમાં શું હતું ડિક્રીઝીસ અને હવે અહીં લખું છું રાઈટ સાઈડ તો શું થશે રાઈટ સાઈડમાં ઇન્ક્રીઝીસ એટલે આપણો બીજો સેલ અને મિત્રો ત્યારબાદ અહીંયા જે ચાર્જ પોટેન્શિયલ ડેવલપ થશે ચાર્જ સેપરેશનના લીધે એને શું કહીશું ERP તો મિત્રો જો ઉલટું થયું શું થયું રિડક્શન પોટેન્શિયલ મિત્રો રિડક્શન પ્રક્રિયા થાય છે રિડક્શન પોટેન્શિયલ ઓફ ઇલેક્ટ્રોડ તો મિત્રો આ થયું હાફ શેલમાં અને હવે જ્યારે તમે એને તાર મારફતે જોઈન્ટ કરો ત્યારની વાત કરવાની છે સેલ હાફ સેલમાં જોઈ લીધું આપણે પોટેન્શિયલ કઈ રીતે ડેવલપ થાય મિત્રો યાદ કરો આપણે જસ્ટ આગળ સંપૂર્ણ સર્કિટ હોય ત્યારે ચાર્જ ડેવલપ થાય એના લીધે પોટેન્શિયલ ઉદ્ભવ થાય એ જોયું હતું ચાર્જ સેપરેશનના લીધે ત્યારબાદ આપણે જો જરૂરી નથી કે જ્યારે સેલ કનેક્ટ હોય ત્યારે જ પોટેન્શિયલ ડેવલપ થાય શું જોયું આપણે કે હાફ સેલમાં પણ પોટેન્શિયલ ડેવલપ થાય તો એની વાત કહીએ અને હવે વાત કરીએ જ્યારે આ બંનેને તમે એક વોલ્ટમીટર દ્વારા અથવા બલ્બ દ્વારા જોઈન્ટ કરો છો મતલબ સર્કિટને કનેક્શન કરો છો બંને સેલને જોઈન્ટ કરો છો તો હવે શું થશે મિત્રો તો યાદ કરો અહીંયા શું છે ઓક્સિડેશન પોટેન્શિયલ અહીંયા રિડક્શન પોટેન્શિયલ તો બંનેનો સરવાળો કરો એટલે મને શું મળશે ટોટલ સર્કિટ માટે શું મળશે મિત્રો ઈ સેલ તો મિત્રો લખું છું ખાસ ધ્યાન રાખો કે જ્યારે સર્કિટ મેં જો કમ્પ્લીટ કરી મેં એટલે અને હંમેશા મિત્રો એક વસ્તુ યાદ રાખજો ઇલેક્ટ્રોનનો ફ્લો ક્યાં તરફ હોય નેગેટિવથી પોઝિટિવ તરફ અને કરંટનો ફ્લો ઇલેક્ટ્રોનની દિશાથી વિરુદ્ધ દિશામાં ઓકે ચાલો મિત્રો આપણે હાફ સેલમાં ઓક્સિડેશન પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ જોઈ લીધું હવે મિત્રો આપણે વાત કરશું જ્યારે મેં લાસ્ટમાં શું કર્યું મિત્રો મેં બંને સેલને એક વોલ્ટમીટર વચ્ચે મૂકી અને જોઈન્ટ કરી દીધા તો હવે મિત્રો લખું છું કે જ્યારે બંને હાફ સેલને મિત્રો લખું છું જ્યારે બંને હાફ સેલને કનેક્શન કરીએ એટલે કે જોડીએ ત્યારે આપણને કેટલો પોટેન્શિયલ મળશે ટોટલ સર્કિટ માટે તો મિત્રો લખું છું ઈ સેલ
मित्रों टोटल सर्किट माटे ई सेल बराबर शुं थशे, ई ऑक्सीडेशन पोटेंशियल प्लस ई रिडक्शन पोटेंशियल। ओके मित्रों ऑक्सीडेशन पोटेंशियल क्या हो एनोड ऊपर, तो लखी दऊं छु ई ऑक्सीडेशन पोटेंशियल ऑफ एनोड, अने रिडक्शन पोटेंशियल कैथोड ऊपर, तो ई रिडक्शन पोटेंशियल ऑफ कैथोड। तो मित्रों आ एक इक्वेशन जो शुं थाय छे, तमने संपूर्ण सेल नो ई मळशे, मतलब इलेक्ट्रोड पोटेंशियल। ओके लखी दईए ए पण के संपूर्ण सेल એટલે કે સંપૂર્ણ કોષનો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ મળશે, એટલે લખું છું ઈ સેલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ મળશે। ઓકે મિત્રો હજી ત્યારબાદ જો થોડુંક જોઈએ આપણે શું લખશું, આપણે ઈ ઓ પી નો મતલબ શું થાય મિત્રો, ઈ ઓ પી ઓક્સિડેશન પોટેન્શિયલ બરાબર, મિત્રો જો એક સંબંધ લખું છું, શું થશે ઈ ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ ई रिडक्शन पोटेंशियल। तो मित्रों खास याद रखो, तमने कोई पण मेटल नो कीधो होय, तमने ऑक्सीडेशन पोटेंशियल धारो के वन आप्यो छे, तमने एवुं के कोई एक मेटल नो ऑक्सीडेशन पोटेंशियल वन छे, तो तेनो रिडक्शन पोटेंशियल जणावो, तो शुं थशे मित्रों रिडक्शन पोटेंशियल वेल्यू एज पण नेगेटिव। શું થાય મિત્રો ખાસ ધ્યાન આપજો કે ઓક્સિડેશન પોટેન્શિયલ તમને આપ્યો હોય તો એનો રિડક્શન પોટેન્શિયલ શું થાય, એનો જ નેગેટિવ। એટલે મિત્રો આ રીતે લખી શકાય કે ઈ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ, શું લખું છું મિત્રો, ઈ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ બરાબર માઇનસ ઈ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ। શું લખું છું મિત્રો ખાસ જુઓ કે ઈ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ બરાબર માઇનસ નેગેટિવ ઈ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ। તો મિત્રો અહીંયા જો આપણે એક્ઝામ્પલ લીધું કે તમને કોઈ પણ મેટલ માટે એમ કે ઓક્સિડેશન પોટેન્શિયલ, આપણે ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ જોઈને કોના આધારે હતી, રિડક્શન પોટેન્શિયલના આધારે, સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલના આધારે ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં હતી। તો શું થશે મિત્રો કે તમને કોઈ પણ મેટલ માટે એમ કે ભાઈ આ મેટલનો ઓક્સિડેશન પોટેન્શિયલ વન છે અથવા કોઈ પણ છે તો એનો રિડક્શન પોટેન્શિયલ જણાવો, તો શું હશે મિત્રો નેગેટિવ। ઓકે તો મિત્રો આના ઉપરથી જો એક સમીકરણ લખશું આપણે કે ઈ સેલ ક્યાં કિંમત મૂકશું આપણે, આમાં શું થશે ઈ સેલ બરાબર, એવું હોય તો ફરીથી પણ આપણે એકવાર લખી શકીએ, જો ઈ સેલ બરાબર શું છે, ઈ ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ ઈ રિડક્શન પોટેન્શિયલ। તો મિત્રો આના ઉપરથી આપણને સમીકરણ શું મળશે, કિંમત જ મૂકવાની છે। તો શું થશે જુઓ મિત્રો, ઈ સેલ બરાબર ઈ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનો કેથોડ, સોરી ઈ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ, મેં શું કર્યું મિત્રો જો અહીંયા ઈ રિડક્શન પોટેન્શિયલ કેથોડ કેવો છે પ્લસ, એટલે મેં એ પહેલાં લખ્યું, અને હવે લખીશ ઈ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ બરાબર, શું લખીશ ઈ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ માઇનસમાં, એટલે શું કરીશ માઇનસ અને ઈ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ। ફરીથી મિત્રો આ સ્ટેપ જોઈ લઈએ, પહેલાં તો આપણે શું કર્યું, બંને હાફ સેલનો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ જોયું, સંપૂર્ણ સેલ માટે જોયું, એટલે આપણે શું કર્યું, બંનેના પોટેન્શિયલનો સરવાળો, એટલે કે ઈ સેલ બરાબર ઈ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ પ્લસ ઈ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ, એટલે આપણને સંપૂર્ણ સેલ માટે મળે। હવે ત્યારબાદ આપણે શું જોયું કે કોઈ પણ મેટલ માટે ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યો હોય અથવા ઓક્સિડેશન પોટેન્શિયલ પૂછે તો એનો રિડક્શન પોટેન્શિયલ કેવો થશે, એનાથી નેગેટિવ, અને નેગેટિવ આપ્યો હોય તો એનાથી વિરુદ્ધ, મતલબ વિરુદ્ધ થશે, ખાલી ચિહ્ન બદલશે, પોઝિટિવ નેગેટિવ વેલ્યુ સેમ રહેશે। એટલે મિત્રો મેં શું લખ્યું, જો ઈ ઓક્સિડેશન પોટેન્શિયલ બરાબર માઇનસ ઈ રિડક્શન પોટેન્શિયલ, ઈ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ બરાબર માઇનસ, થઈ ગયું પોઝિટિવનું નેગેટિવ, માઇનસ ઈ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ, અને પછી આપણે શું કરીએ આની જ કિંમત આ સમીકરણ મૂકી, એટલે મેં સમીકરણ ફરીથી લખ્યું કે ઈ સેલ બરાબર ઈ ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ ઈ રિડક્શન પોટેન્શિયલ। તો કિંમતમાં શું મૂકશું, જો ઈ સેલ બરાબર જો પ્લસ શું છે ઈ રિડક્શન પોટેન્શિયલ કેથોડ, કારણ કે આની વેલ્યુ કેવી છે નેગેટિવ, એટલે મેં ખાલી પદ ચેન્જ કર્યા, શું કર્યું ઈ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ બરાબર માઇનસ, આપણે એનોડનું મૂકવું છે એટલે શું કરીશ માઇનસ ઈ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ, એટલે બહુ જો મિત્રો
શું છે બંનેના રિડક્શન પોટેન્શિયલ છે ને, E રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ E રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. તો મિત્રો આ થયું આપણું ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ થિયરી. ખાસ મિત્રો સમજો કે તમને કોઈ પણ મેટલ માટે ઓક્સિડેશન પોટેન્શિયલ હોય અને રિડક્શન પોટેન્શિયલ પૂછે તો એના કરતાં વિરુદ્ધ, એટલે કે પોઝિટિવ આપ્યું છે. જો એક્ઝામ્પલ લીધું કે તમને કે કોઈ મેટલ માટે ઈ ઓક્સિડેશન પોટેન્શિયલ 1 છે તો એનો જ રિડક્શન પોટેન્શિયલ કેટલો થાય મિત્રો? માઇનસ 1. તો મિત્રો આ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલવાળી થિયરી કમ્પ્લીટ. મિત્રો ચેનલ ગેમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો જોઈશું આપણે ગેલ્વેનિક સેલ અને ઇલેક્ટ્રોલાઇટિક સેલમાં તફાવત, ડિફરન્સ શું છે. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.